રાજ્યમાં સાધુનો વેશ ધારણ કરી પાખંડી લોકો દ્વારા કામ લેનારા કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે પાલનપુરના ફાંસિયા ટેકરા વિસ્તારમાં સાધુનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। સાધુ દ્વારા બે બાળકોની 36 વર્ષીય માતાને 1.5 વર્ષ સુધી ધમકી આપી તેનું શોષણ કરતો હતો। તેમજ નરાધમ સાધુનો ત્રાસ સહન ન થતા અંતે પીડિત મહિલાએ સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યાં સાધુની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પોતાના ઢોંગથી લોકોને દૂધતા રામ રતનપુરી નામના પાખંડી સાધુએ મહિલા પર બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ પીડિતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં નોંધાવી છે। પીડિતાએ તેની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે 2017માં તેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે સાધુ રામ રતનપુરીએ મદદ કરવાની લાલચ આપી હતી અને ત્યારબાદ સાધુએ મહિલાને ડીસા ખાતે એક મકાન ભાડે અપાવ્યું હતું। જો કે પાખંડી સાધુએ મકાનનું ભાડું નહીં લેવાનું કહીને પીડિતાને તેની જાળમાં ફસાવી લીધી હતી। વર્ષ 2018માં રામ રતનપુરી નામના પાખંડી સાધુએ મહિલાને પાલનપુરના પોતાના મકાનમાં બોલાવીને પ્રેમનો એકરાર કર્યો હતો। ત્યારબાદ નરાધમ અવારનવાર મહિલાને તેના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો। નરાધમ સાધુનો ત્રાસ સહન ન થતા અંતે પીડિત મહિલાએ સમગ્ર મામલે પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશનમાં સાધુ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। સ્વામીજીના આ રિવાજ કામ છે બળાત્કારનું, જેથી મારા જેવી 6-7 બૈરા આવી રીતે એમના ઝાડમાં ફસેલ છે, જેથી એ આ બધા ન્યાય માટે હજી આગળ કંઈ વધી નથી, હું એક આગળ વધીએ છું। જેથી ડીસામાં 3 બૈરા છે અને પાલનપુરમાં 2 છે, એક હું છું ને એક બીજી છે, જેથી મને નામ નથી આવડતું એ બેનનું, પણ એક 2 જણી અમે અહીંયા પાલનપુરમાં છીએ, 3 બૈરી ડીસામાં છે ને એક બૈરી અહીંયા છે અમદાવાદમાં, એનું નામ મને આવે સરદાજીની 52 છે, એનું નામ મને ખાલી આવડે છે। ના ના, મને સંપર્કમાં આવેલી, મને આવી બધી વાત કરેલી કે સ્વામીજી પેલી એમ કે આ સ્વામીજી મારા છે ને તમારા ઘરે કેવી રીતે આવ્યા ને તમે સ્વામીજીના ઘરે કેમ આવ્યા, એટલે એ બી સ્વામીજીના ઘરે હતી ને એકવાર હું સ્વામીજીના ઘરે જતી અમે બી આપસમાં લડી ગયા કે સ્વામીજી મારા ઘરવાળા છે અને મેં કીધું અમારા ગુરુજી છે ને એવી રીતે કરીને આપસમાં અમે લડી ગયા, એને તો મેં એવી વાત નથી કરી મારી સાથે વરતકાલનું, પણ એ બેને એમ કે મારી સાથે આને આવા સંબંધ બાંધેલા છે તો આની ટચિંગમાં કેવી રીતે એમ અમે આપસમાં બૈરા બૈરા લડી ગયા, જેથી એ બૈરું બી એના ઘરે જ હતું, જે સ્વામીજીના ખોણામાં જ બેઠેલું હતું, એમની ખુરશી પર બેઠેલું હતું, તો માર દેખીને જ હું ચોકી ગઈ, મેં સ્વામીજી એ સબ ક્યાં કરે, જે તુજે ક્યાં હાર જાય, મેરી એ મેરી રહેગી, મેરી ચેલી મેં શું કરું, કુછ ભી કરું, તુજે ક્યાં જાતા, સ્વામીજીને એમ કહેતા હું તને મકાન આલી, જે મને રહેવા માટે એમને મકાન આલી તો આશાપુરા સોસાયટી વાળું, એક જણને રિક્ષા અપાઈ, એક જણને સ્કૂટી આપી, એક જણને એમને કેસનું જીતવાની વાત કરી છે જમીનના બારામાં, જે કે શારદાડી અને કેસના બારામાં જમીનમાં જીતવાના બારામાં વાત કરી કે હું તારો કેસ જીતાઈ આપીશ ને આવી રીતે બધાને ચાલમાં પછાય, કોકને જીતનો કોકને ગાડી આપે, કોકને શું આપે, કોકને શું આપે, મને સ્કૂટીની અને મકાન આપવાની મને ચાલમાં પસાઈ હતી, જેથી હું આ ચાલમાં પસી નહીં, મેં એમનું મકાન એમને આપી દીધું, મેં ભાડું આપવાની વાત એમને કરી હતી કે મારે ભાડું નહીં જોતું, પણ મારા વરને મારી નાખતા હતા વારે ઘરે, એ સ્વામીજી પોતે મારતા હતા અને પોલીસમાં રોજ રોજ અરજી આપતા હતા, આ બધું શોભા નહોતું આપતું, મેં એમનું મકાન એમને આપી દીધું। રાજ્યમાં સાધુઓની કામ લેનારા કિસ્સા અવારનવાર સામે આવ્યા છે। આવો વધુ એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે, જેમાં એક સાધુએ પાલનપુરના ફાંસિયા ટેકરા વિસ્તારમાં રહેતી અને બે બાળકોની 36 વર્ષીય માતા પરિણીત મહિલા સાથે 1.5 વર્ષ સુધી ધમકી આપી અને તેને બ્લેકમેલ કરી તેનું શોષણ કરતો રહ્યો। આ ઉપરાંત નરાધમ સાધુ પરિણીતા સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેને એક મકાનમાં ગૂંદી રાખતો હતો। આ સમગ્ર મામલે જ્યારે મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે મહિલાની ફરિયાદના આધારે નરાધમ સાધુની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે એની અંદર રામ રતનગીરી સાધુ છે એ ડીસા કોર્ટની અંદર જે ભોગ બનનાર સ્ત્રી છે એના સંપર્કમાં આવેલા અને ત્યારે એમણે એ સ્ત્રીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને કંઈ કામ હોય તો કહેવા જણાવેલ, એ દરમિયાન બંને વચ્ચે વાતચીત થયેલી, જે બેન ભોગ બનનાર છે ડીસામાં જ્યાં રહેતા હતા એ જગ્યાએ પાડોશીમાં કંઈ ઝઘડો થતા એને સાધુએ ફોન કરીને કીધું તમારે રહેવું હોય તો ડીસામાં હું તમને મકાન અપાવી દઈશ, ત્યાં મકાનમાં મકાન અપાવ્યું અને ત્યાં રહેતા હતા, એ દરમિયાન એકબીજાનો ફોનથી સંપર્ક થયેલ અને એક વખત એ સાધુ પાલનપુરના સત્યમ સિટી સોસાયટીમાં જે પોતાનું મકાન છે ત્યાં એમને બોલાવેલા અને ત્યાં અવારનવાર એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું છે અને આ બાબતે કોઈને કહીશ તો
તારા પતિને પણ મારી નાખીશ એવી ધમકીઓ મારેલી, જેથી આ વાત અત્યાર સુધી તેણી કોઈને કરેલી એવું ફરિયાદમાં એણે બતાવેલું છે. અને તારા બંને દીકરાઓને પણ તું આ કોઈને વાત કરીશ તો હું મારા ચેલા બનાવીને તારાથી વિમુખ કરી દઈશ એવી પણ વાતો કરેલી. એ આવા બધા વાતોમાં આ સ્ત્રી આવી ગઈ અને એના લાંબા સમયથી એના સંપર્કમાં રહી અને એની મરજી વિરુદ્ધ એ દુષ્કૃત્ય સાધુ કરતા રહ્યા. હાલ COVID-19 ટેસ્ટ આ રામ રતનગીરીનો કરાવેલ છે. એ COVID-19 ટેસ્ટ આવ્યા બાદ એને અટક કરી અને મેડિકલ ચેકઅપ અને મેડિકલની કામગીરી કરાવવાની કાર્યવાહી કરવામાં. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રાજ્યમાં આવા ઘણા સાધુઓના કામલીનાના ભાંડા ફૂટ્યા છે અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસ પકડમાં આવેલા રામ રતનપુરીની અનેક કામલીલાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે. કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઇવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર.